જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિનાના ચોરવાડ ખાતે બે જૂથ વચ્ચે અથડામણ, 13ને ઈજા. જૂનાગઢ માંગરોળ નજીક ચોરવાડ ગામે જૂથ અથડામણથી 13 લોકો થયા ઘાયલ. ઘાયલોને ચોરવાડ હોસ્પિટલ ખાતે ખસેડાયા, જ્યારે 5 લોકોને ગંભીર ઈજા જણાતા ધનુબેન કાંજી, અમીનાબેન જાકુબ, મહેમૂદ જાકુબ, રાજેશ કાંજી, ખારવા આસિફ આયુબ માછડિયાને વધુ સારવાર માટે વેરાવળ સોમનાથ ખાતે રેફર કરાયા છે. તેમજ ચોરવાડ હોસ્પિટલમાં દાખલ રહેલ મંજુબેન હીરાલાલ, શંકરા ગોપાલ, પરેશ લખમ, જાકુબ ગુલમામદ, સદ્દામ સત્તાર, ઇબ્રાહીમ હાસમ, હમીદા હુસેન, સિદ્દીક ફકીરા સહિત કુલ 13 લોકોને ઈજાઓ થઈ છે. ચોરવાડમાં બે જૂથો વચ્ચે અથડામણમાં થતાં કુલ 13 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમાં 4 મહિલાઓ સહિત 13 લોકોને ઈજાઓ થઈ છે. હાલ તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડી મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ પણ ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં બીજી કોઈ સ્થિતિ ન ઊભી થાય તે માટે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાશે. આ જૂથ અથડામણ જૂના મનદુખના કારણે થયાનું પ્રાથમિક કારણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. મચ્છીયારા સમાજ અને ખારવા સમાજ વચ્ચેની જૂથ અથડામણ થયેલી હતી, તેમાંથી ટોટલ 13 લોકોને ઈજા થતા અત્રેની હોસ્પિટલ CHC ચોરવાડ ખાતે સારવાર માટે લઈ આવેલા હતા, જેમાંથી 5 વ્યક્તિઓને ગંભીર ઈજા જણાતા તેમને જૂનાગઢ સિવિલ અર્થે વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા હતા. બાકી બીજા બધાની સારવાર અત્રેની હોસ્પિટલમાં ચાલુ છે. અત્યારે 8 માણસો અહીં દાખલ છે અને એમની સ્ટેબલ છે, એમની તબિયત અત્યારે એને વાંધો નથી.